ધોરણ 4 વિષય ગણિત ગમત એમાં આપણે આજે શીખીશું પેજ નંબર 76 પેજ નંબર 76 ઉપર પ્રકરણ નંબર 6 માં 5 નંબરનો દાખલો એમાં 178 ગુણ્યા 7 આગળના વિડિયોમાં આપણે આ ગુણાકારો જોયા હતા ને હવે જોઈશું 5 નંબરનો દાખલો 178 ગુણ્યા 4 તો આગળ મેં તમને સમજાવ્યું હતું એવી રીતના ભાગ પાડવાનો છે 178 નો તો 170 + 8 પછી 170 + 8 એનો ફરી ભાગ પાડીશું 100 + 70 + 8 પછી એને બોક્સ બનાવવાનું છે 3 ખાના કરવાના પછી 100 × 70 = 8 અને અહીંયા એને કઈ રકમ જોડે 4 રકમ જોડે ગુણાકાર કરવાનો તો 100 × 4 70 × 4 અને 8 × 4 100 × 4 = 400 70 × 4 = 280 8 × 4 તો 32 400 + 280 + 32 તો જવાબ કેટલો આવશે 712 આવશે તો 178 × 4 કરીશું તો કેવી રીતે તો ગુણાકાર આપણે કર્યો ને તો શું આવશે 712 હવે જોઈશું 6 નંબરનો દાખલો 382 × 3 તો એનો ભાગ પાડીશું 380 + 2 પછી 300 + 80 + 2 તો 382 થઈ ગયા પછી 380 અને 2 આવી રીતના ખાના પાડીને લખવાનું છે અને એને 3 વડે ગુણાકાર કરવાનો તો 300 × 3 80 × 3 2 × 3 300 × 3 900 80 × 3 240 2 × 3 6 તો 900 + 240 + 6 તો 1446 જવાબ આવશે 206 × 4 તો 206 × 4 તો 206 = 200 + 6 તો ભાગ પાડવાનો 200 + 6 તો એને 4 વડે ગુણવાનું તો 200 × 4 800 અને 6 × 4 તો 24 800 + 24 કરતો 824 જવાબ આવશે પછી 419 × 9 419 × 9 એનો ભાગ પાડીશું 400 + 19 પછી 400 + 10 + 9 એટલે 419 આવે પછી એનો 3 ભાગ 3 ખાના બનાવવાના 400 × 9 અને 9 વડે ગુણાકાર કરવાનો 400 × 9 10 × 9 અને 9 × 9 400 × 9 = 400 × 9 તો 3600 10 × 9 તો 90 અને 9 × 9 તો 81 તો જવાબ કેટલો આવશે 3771 પછી 513 × 5 તો 513 = 500 + 13 પછી એનો ભાગ પાડીશું 500 + 10 + 3 પછી એને કોના વડે ગુણાકાર કરવાનું 5 વડે ગુણાકાર કરવાનું તો 500 × 5 એટલે 2500 જવાબ આવશે 10 × 5 તો 50 જવાબ આવશે 5 × 3 તો 15 જવાબ આવશે પછી 2500 + 50 + 15 આ બધાનો શું કરવાનો છે વત્તાકાર કરવાનો તો 2565 જવાબ આવશે તો તમારે ગુણાકારની ગણતરી આવી રીતે કરવાની છે ખાના બનાવીને હવે જોઈશું પેજ નંબર 77 ઉપર જોઈશું ચાલો ગૃહકાર્ય કરીએ એમાં પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ જુદી જુદી રીતે 1 બનાવો તો શું કીધું છે આપણને સૂચના આપેલી છે એમાં જુદી જુદી રીતે 1 બનાવવાનો છે ક્રમ ઉપયોગમાં લેવાના સિક્કા સિક્કાની સંખ્યા 50 પૈસા 25 પૈસા અને 10 પૈસા એમાં પહેલું માત્ર 25 પૈસા શું કીધું છે માત્ર 25 પૈસા તો 25 પૈસામાંનો 1 રૂપિયો બનાવવા માટે કેટલા સિક્કા જોઈએ 25 પૈસાના 4 સિક્કા જોઈશે ને તો 25 પૈસાના 4 સિક્કા જોઈએ તો કેટલો થશે 1 રૂપિયો થશે તો 25 પૈસાના 4 સિક્કા ભેગા કરીને કેટલો થાય 1 રૂપિયો થાય પછી માત્ર 10 પૈસા છે 50 પૈસા 25 પૈસા અને 10 પૈસા તો 10 પૈસાના 10 સિક્કા ભેગા કરીશું તો કેટલું થશે 100 પૈસાએ 1 રૂપિયો થશે ને 10 રૂપિયાના 10 સિક્કા કરીએ તો 100 પૈસાએ 1 રૂપિયો ભેગો થાય તો શું આવશે 10 સિક્કા બરાબર 1 રૂપિયો તો અહીંયા તમારે લખવાનું 10 સિક્કા 10ના ખાનામાં પછી 50 પૈસા અને 25 પૈસા બંને એટલે આપણે બંનેનો 1 રૂપિયો કેવી રીતના થાય છે એ લેવાનું છે તો 50 પૈસાનો 1 સિક્કો 50 પૈસાના 2 સિક્કા ભેગા કરીશું તો કેટલા થશે 50 પૈસાના 2 સિક્કા ભેગા કરીએ તો 50 × 50 = 100 એટલે 1 રૂપિયો થશે અને 25 પૈસાના કેટલા 1 મિનિટ સોરી અહીંયા કેવી રીતના 25 પૈસા અને 25 પૈસા બંને લેવાના છે 50 પૈસા અને 25 પૈસા તો 1 સિક્કો 50 પૈસાનો લેવાનો અને 25 પૈસાના 2 સિક્કા એટલે રૂપિયો ભેગો થશે 50 પૈસાનો 1 રૂપિયો અને 25 પૈસાના 2 પૈસા એટલે 50 25 25 50 હશે આ 50 અને 50 બંને
પચાસ પચાસ રૂપિયો થશે ને એવી રીતના એક સિક્કો અને બે સિક્કા અને 10ના સિક્કામાં ખાલી ખાનું રાખવાનું આવી રીતના લખવાનું છે એક સિક્કો અને બે સિક્કા એટલે એક રૂપિયો થશે પછી માત્ર 50 પૈસા તો 50 પૈસાના કેટલા સિક્કા લેવાના બે સિક્કા લેવાના એટલે એક રૂપિયો થશે તો અહીંયા લખવાનું 2 રૂપિયા બે સિક્કા પછી 50 પૈસા અને 10 પૈસા બંને 50 પૈસા અને 10 પૈસા બંને કરવાનું છે તો 25 પૈસા તો 25 પૈસાના ખાનામાં બે સિક્કા એટલે 25 પૈસાના બે સિક્કા ભેગા કરીએ તો 50 પૈસા થશે અને 10 પૈસા તો 10 પૈસાના 5 સિક્કા એટલે 50 પૈસા થશે તો 50 પૈસા અને 50 પૈસા બંને મળીને કેટલા થશે 1 રૂપિયો થશે તો સમજણ પડી ગઈ ને આવી રીતના ગણતરી કરવાની છે હવે દાખલા નંબર 2 કુલ રકમ ગણો શું કીધું છે કુલ રકમ ગણો તો પહેલું 50 ની 9 નોટ તો 50 ની 9 નોટ તો 50 × 9 કરવાના તો કેટલો જવાબ આવશે 450 પછી 100 ની 4 નોટ તો 400 100 × 4 કર્યો તો 400 જવાબ આવશે 500 ની 1 નોટ તો 500 જ આવે 500 ની 1 નોટ તો 500 રૂપિયા થાય ને 20 ની 3 નોટ તો 20 × 3 કર્યું તો કેટલા થશે 60 પછી 200 ની 2 નોટ તો 400 200 ની 2 નોટ છે તો 400 રૂપિયા થશે પછી આ બધી કુલ રકમનો શું કરવાનો સરવાળો કરવાનો છે તો કુલ રકમનો સરવાળો કરીશું તો 1810 રૂપિયા થશે કેટલો થશે 1810 તો તમારે આવી રીતના ગણતરી કરીને લખવાનું છે હવે જોઈશું પાછળ પેજ નંબર 78 ઉપર પેજ નંબર 78 ઉપર શું કીધું છે આપણને ગણતરી કરવાની કીધી છે તો 100 100 100 આ ત્રણેયનું સરવાળો કરીશું તો 300 જવાબ આવશે પછી 50ની બધા ગણીશું 50 50નું કેટલી નોટો છે ગણીશું 1 2 3 4 5 તો કેટલા થશે 250 પછી 20 1 2 3 4 5 6 તો 20 × 6 કરીએ તો 120 જવાબ આવશે પછી 5 10 15 અને 20 તો અહીંયા 20 તો આ બધાનો સરવાળો કેટલો થશે 690 થશે તો અહીંયા તમારે 300 250 120 20 તો કેટલો થશે 690 લખી દેવાના પછી જોવાનું દાખલા નંબર 3 2000 ની 1 નોટ બરાબર 2000 રૂપિયા થાય કેટલા 2000 ની 1 નોટ બરાબર 2000 5000 ની 2 નોટ બરાબર 1000 500 ની 2 નોટ બરાબર 1000 તો 500 × 2 કરીએ તો 1000 થાય પછી 200 ની 3 નોટ બરાબર 600 200 × 3 કરીશું તો 600 જવાબ આવશે 100 ની 4 નોટ તો 400 100 × 4 કરીએ તો 400 50 ની 6 નોટ તો 300 50 ની 6 નોટ બરાબર 300 અને બધી રકમનો સરવાળો કરીશું તો કેટલો જવાબ આવશે 4300 રૂપિયા કેટલો જવાબ આવશે 4300 હવે જોઈશું દાખલા નંબર 3 દીપાલી ફળોની દુકાને ગઈ શું કહ્યું દીપાલી ફળોની દુકાને ગઈ તેણે ફળોના ભાવની યાદી જોઈ અને તે મુજબ તે નીચે મુજબ હતી અને તેના પરથી આપણને પ્રશ્નોના જવાબ લખવાના છે તો દીપાલી ફળોની દુકાને ગઈ તો એના ભાવ શું છે આપણે જોઈશું ક્રમ ફળ ભાવ પ્રતિ કિલોગ્રામ તો કેળા 90 રૂપિયા કિલો છે 2 નંબરમાં સફરજન 80 રૂપિયા કિલો છે 3 નંબરમાં કેરી 70 રૂપિયા કિલો છે 4 નંબરમાં દ્રાક્ષ 100 રૂપિયા કિલો છે અને મોસંબી 120 રૂપિયા કિલો છે તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 એમાં શું આપેલું છે કયું ફળ સૌથી મોંઘું હતું તો આમાંથી તમને કયું ફળ સૌથી મોંઘું લાગ્યું એ આપણે જોઈશું ને તો જોઈએ આપણે કયું ફળ સૌથી મોંઘું છે તો મોસંબીની કિંમત વધારે છે શેની મોસંબીની તો કેટલી છે 120 તો મોસંબીની કિંમત વધારે થઈ ને તો લખવાનું મોસંબી તમને પૂછ્યું કયું ફળ સૌથી મોંઘું છે તો મોસંબી આવશે દાખલા નંબર 2 દીપાલીએ 2 કિગ્રા દ્રાક્ષ અને 3 કિગ્રા કેળા ખરીદવા હોય તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે દીપાલીએ 2 કિગ્રા દ્રાક્ષ અને 3 કિગ્રા કેળા ખરીદવા હોય તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો હવે આપણે જોઈશું 2 કિગ્રા દ્રાક્ષ તો દ્રાક્ષ 2 કિગ્રા છે દ્રાક્ષ કેટલા રૂપિયા કિલો છે 100 રૂપિયા કિલો છે તો 100 × 2 કરીશું તો કેટલો જવાબ આવશે 200 રૂપિયા કેટલો 200 રૂપિયા પછી 3 કિગ્રા કેળા છે તો 3 કિગ્રા કેળા તો કેળાનો ભાવ કેટલો છે પ્રતિ કિલો 90 રૂપિયા તો 90 × 3 કરવાના તો કેટલો જવાબ આવશે 270 100 × 2 200 અને 90 × 3 9 × 3 27 તો 70 જવાબ આવશે ને અહીંયા શૂન મૂકી દઈશું એટલે 90 × 3 270 રૂપિયા થશે ને પછી શું કરવાનું 200 રૂપિયા દ્રાક્ષ અને 270 રૂપિયા કેળા આ બંનેનો શું કરવાનો સરવાળો કરવાનો છે એટલે એણે કીધું છે ને તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો સરવાળો કરવો પડશે ને આપણે હા તો હવે જોઈશું પછી અહીંયા 0 7 7 ના 7 2 ને 2 4 તો કુલ 470 રૂપિયા ચૂકવવા પડશે કેટલા રૂપિયા ચૂકવવા પડશે 470 રૂપિયા ચૂકવવા પડશે તો પેજ નંબર 78 સુધી તમારે પૂર્ણ કરવાનું છે દાખલા તમારે વ્યવસ્થિત ગણતરી કરીને લખવાના છે સારા અક્ષરે